વડગામ પંથકમાં અને ગામોના ખેડૂતોને દિવસની જગ્યાએ રાત્રિએ વીજળી મળતા ખેડૂતોની હાલત કફોડી બની છે. બનાસકાંઠાના વડગામ પંથકમાં અનેક ગામોના ખેડૂતોને દિવસની જગ્યાએ રાત્રિએ વીજળી મળતા ખેડૂતોની હાલત કફોડી બની છે, જેને લઈને ભારતીય કિસાન સંઘ દ્વારા વડગામના તાલુકા સંઘથી રેલી નીકાળી જે બી કચેરી પહોંચી આવેદનપત્ર આપી દિવસે વીજળી આપવા રજૂઆત કરાઈ. બનાસકાંઠાના વડગામ સહિત અનેક પંથકોના ખેડૂતોને સિંચાઈ માટે રાત્રે વીજળી મળતી હોવાથી જગતના તાતની મુશ્કેલીઓ વધી છે. કડકડતી ઠંડીમાં ખેડૂતોને રાત્રે દરમિયાન તૂટવાતા પિયત કરવું પડે છે અને રાત ઉજાગરા કરવા પડી રહ્યા છે. વડગામ પંથકમાં ખેડૂતોની મુશ્કેલીઓ વધતા વડગામમાં ભારતીય કિસાન સંઘ દ્વારા વડગામના તાલુકા સંઘથી રેલી નીકાળીને જે રેલી સૂત્રોચ્ચાર કરતા વડગામ જેબી કચેરી પહોંચી હતી, જ્યાં કિસાન સંઘ દ્વારા આવેદનપત્ર આપીને દિવસે વીજળી આપવાની રજૂઆત કરી હતી. ખેડૂતોનું કહેવું છે કે વડગામ વીજ કંપનીના છાપી ચાલોત્રા અને વડગામ ત્રણ સબ ડિવિઝનોમાં રાત્રિ દરમિયાન વીજળી આપવામાં આવી રહ્યો છે, તેથી ખેડૂતને બહુ તકલીફ પડી રહી છે અને ખેડૂતોને રાત ઉજાગરા કરવા પડી રહ્યા છે, જેથી આજે અમે રેલી નીકાળી જેબી કચેરી પહોંચીને આવેદનપત્ર આપ્યું છે અને શિયાળા પૂરતી તમામ ફીડરોમાં દિવસે વીજળી આપવાની રજૂઆત કરી છે. વડગામ પંથકના ખેડૂતોને રાત્રે દરમિયાન વીજળી આપતા ખેડૂતોને ઠંડીમાં રાત ઉજાગરા કરવા પડી રહ્યા છે તો જંગલી જાનવરોનો પણ ડર લાગે છે, જેથી ખેડૂતોએ વડગામ જેબીના નાયબ કાર્યપાલકને આવેદનપત્ર આપી દિવસે વીજળી આપવાની રજૂઆત કરતા અધિકારીએ ખેડૂતોની માંગને ઉચ્ચ કક્ષાએ મોકલીને તેમની માંગને ઘટતી કરવાની ખાતરી આપી છે. જય જવાન જય કિસાન. મારું નામ સોલંકી ઉદેશી, વડગામ. આજે તારીખ 19 તારીખના અમે વડગામ ખાતે એકત્રિત થયા બધા ખેડૂતો, અને અમારે જે રાતનો જે પાવર આવે છે એ પાવર અમારે દિવસે કરી આપવા માટે અમે વડગામ સબસ્ટેશન ખાતે બધા ખેડૂતોને રેલી કાઢી અને સાથે આવી અને આવેદનપત્ર પાઠવેલ છે. તો અમારી માગ એવી છે કે જે રાત્રે 11 વાગે જે પાવર આપવામાં આવે છે એ દિવસે આપવામાં આવે. જેમ કે બીજા સબસ્ટેશનોમાં અમારા ખેડૂતોને 3 પાવર દિવસના મળે છે, તો અમને કેમ અન્યાય થાય છે કે એક રાતનો અને એક દિવસનો આવે છે? તો એમાં ફેરફાર કરી અમને પણ દિવસનો પાવર આપવામાં આવે. કારણ કે શિયાળાની ઠંડીનો માહોલ છે, શિયાળાની ઋતુ છે, ખેડૂતને ખૂબ અગવડતા પડે છે. તો ખેડૂત એ અગવડતામાંથી મુક્તિ મેળવે જો સરકાર આના માટે સક્રિય હોય, જો સરકાર સૂર્યોદય યોજના લાવતી હોય દિવસે અને એ ન કરી શકતી હોય, તો હવે પછી એને વિચારીને અમને દિવસે પાવર મળે એવું તત્વરે કરવામાં આવે એવી અમારા તમામ ખેડૂત લોકોની માગણી છે. આજનો કાર્યક્રમ અમારો એવો હતો કે જે ટોટલ શિયાળાની ઋતુ છે, ખેડૂતોને જે વીજ પાવર મળે છે એમાં મહિનાની અંદર 4 વારા છે, એક દિવસ એક રાત, એક દિવસ એક રાત. અમારા ટોટલ વડગામ તાલુકાના ઘણા સબ સ્ટેશનોની અંદર દિવસ રાત પ્રમાણે આખો પાવર મળે. રાત્રે પાવર મળે શિયાળાના ઋતુને કારણે ખેડૂતોને બહુ તકલીફ પડે છે. ઠંડીના લીધે ખેડૂતોની જે ઠૂંઠિયાઈ જવાની, હૃદયની તકલીફો, આવી બધી ઘણી બધી મુશ્કેલીઓ ચાલતી હોવાથી ખેડૂતને ખૂબ તકલીફ પડે. માટે શિયાળાની અંદર શિયાળા પૂરતું સરકારને ખાસ વિનંતી છે કે ટોટલી પાવર જે રાત્રે છે, જે 11 વાગે રાત્રે આપે છે, એ પાવર ફેરફાર કરીને દિવસે આપે. ન શક્ય બને કદાચ આગુ પાછું હોય તો દિવસે અડધો દિવસ અડધો રાત, એ પણ રાતનો પાવર શિયાળા પૂરતું સદંતર બંધ કરી દેને ખૂબ અમારી વિનંતી છે. ભારતીય કિસાન સંઘ દ્વારા અમારી આપણે વિનંતી છે, ખેડૂતોને ભેગા થઈ આખા ટોટલી વડગામ તાલુકાના ખેડૂતો ભેગા થઈ એના આખો કાર્યક્રમ આવેદનપત્ર આપ્યું છે, અહીંના એના સબ ડિવિઝન આપ્યું છે, વત્તા કૃષિમંત્રી કનુભાઈ દેસાઈ સાહેબને બી અમે મળવાના છીએ, અને કોઈપણ સંજોગે સરકારનો રસ્તો કાઢે એવી મારી વિનંતી છે. જો આવી રીતના જલ્દી નિર્ણય નહીં થાય તો ખેડૂતો અમને ખૂબ મતલબ ચીમકી આપી રહ્યા કે મને તો મોટું આંદોલન થશે. ટોટલી બધા જેવા બધા ટોટલી ગુજરાતમાં પ્રશ્ન છે જ, જે રાત્રે પાડે એ પ્રશ્ન તાત્કાલિક શિયાળા બધું સોલ્વ કરે એવી અમારી વિનંતી છે. આજે ભારતીય કિસાન સંઘ વડગામ તાલુકા દ્વારા ખેડૂતો દ્વારા રાત્રે જે રાત્રે 11 વાગ્યાનો પાવર શેડ્યુલ છે ખેતીવાડી ફેડરોમાં, એમાં દિવસે પાવર આપવા માટે રજૂઆત આવેદનપત્ર રૂપે રજૂ કરેલ છે. જે રજૂઆત અમે ઉપલી કચેરી મોકલી યોગ્ય ઘટતું કરવા, આગળની કાર્યવાહી કરવા માટે જાણ કરીશું, અને બને એટલો પોઝિટિવ નિર્ણય આમાં થાય એવી રજૂઆત કરીશું. ઓકે.